નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજું વર્ષ વાયરમેન્ટ ટીડની અંદર પેપર સેટ નંબર 1 વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, ફાયર એલાર્મ સર્કિટ કેટલા સપ્લાય વોલ્ટેજ પર કામ કરે છે? તો ઓપ્શન એ 240 વોલ્ટેજ એસી, બી 220 વોલ્ટેજ ડીસી, સી 110 વોલ્ટેજ ડીસી અને ડી 24 વોલ્ટેજ ડીસી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 24 વોલ્ટેજ ડીસી. ત્યારબાદ બીજો પ્રશ્ન, ફાયર એલાર્મ સર્કિટમાં ગરમીનો અનુભવ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ વેરિસ્ટર, બી પ્રકાશ આધારિત રેઝિસ્ટર, સી સેન્સિસ્ટર અને ડી થર્મિસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી થર્મિસ્ટર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, બીઆઈસ પ્રતીક દ્વારા શું રજૂ કરેલ છે? તો મિત્રો અહીંયા સિમ્બોલ આપે છે એટલે કે પ્રતીક આપ્યું છે અને ઓપ્શન એ વોટમીટર, બી સિંગલ ફેઝ એનર્જી મીટર, સી થ્રી ફેઝ એનર્જી મીટર અને ડી પાવર ફેક્ટર મીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થ્રી ફેઝ એનર્જી મીટર. ત્યારબાદ ચોથો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ કયું છે એટલે કે શું છે? તો ઓપ્શન એ એનર્જી મીટર, બી આઈસી કટ આઉટ, સી મેઇન સ્વિચ અને ડી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ઇન્સ્યુલેશન રેઝિસ્ટરનો એકમ કયો છે? તો ઓપ્શન એ મિલી ઓમ, બી ઓમ, સી કિલો ઓમ અને ડી મેગા ઓમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મેગા ઓમ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, થ્રી ફેઝ 415 વોલ્ટેજ ઇન્ડક્શન મોટરના ઇન્સ્યુલેશન પ્રતિકાર એટલે કે અવરોધ મૂલ્યને માપવા માટે કયા રેટેડ વોલ્ટેજ મેગરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ 250 વોલ્ટેજ, બી 500 વોલ્ટેજ, સી 1000 વોલ્ટેજ અને ડી 2500 વોલ્ટેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 1000 વોલ્ટેજ. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સન ટાઇપ ઓમ મીટર, બી સિરીઝ ટાઇપ ઓમ મીટર, સી મેઘર અને ડી મલ્ટીમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મેઘર. ત્યારબાદ આઠમો પ્રશ્ન, વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટનું મુખ્ય કારણ શું છે? તો ઓપ્શન એ ઇન્સ્યુલેશન નિષ્ફળતા, બી લો અર્થ રેઝિસ્ટન્સ, સી અર્થ વાયરની ખોટી સાઇઝ અને ડી હાઈ અર્થ રિએક્ટન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇન્સ્યુલેશન નિષ્ફળતા. ત્યારબાદ નવમો પ્રશ્ન, મધ્યમ વોલ્ટેજ એપ્લિકેશનમાં તબક્કાઓ વચ્ચે ન્યૂનતમ બસ બાર ક્લિયરન્સ શું છે? તો ઓપ્શન એ 25 mm, બી 32 mm, સી 36 mm અને ડી 40 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 32 mm. ત્યારબાદ દસમો પ્રશ્ન, આઈ નિયમ મુજબ ઉચ્ચ અને વધારાના ઉચ્ચ વોલ્ટેજ માટે ગ્રાહકોના અંતે સપ્લાય શરૂ થવાના સમયે મહત્તમ અનુમતિપાત્ર વોલ્ટેજ ડ્રોપ શું છે? તો ઓપ્શન એ 12.50%, બી 8%, સી 5% અને ડી 3%. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 12.50%. ત્યારબાદ 11મો પ્રશ્ન, આઈ નિયમ મુજબ કેબલને વિતરણ બોર્ડ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સાથે કેવી રીતે જોડવામાં આવે છે? તો ઓપ્શન એ કોઈપણ કેબલ સ્ટેન્ડને કાપ્યા વિના લક્સને ક્લેમ્પિંગ કરીને, બી કાપેલા કેટલાક સ્ટેન્ડ સાથે લૂઝ લક્સને ક્લેમ્પિંગ કરીને, સી ટર્મિનલમાં સ્ટેન્ડને સીધા દાખલ કરીને અને ડી સ્ટેન્ડની ચકાસણી કરીને અને ટર્મિનલમાં દાખલ કરીને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોઈપણ કેબલ સ્ટેન્ડને કાપ્યા વિના લક્સને ક્લેમ્પિંગ કરીને. ત્યારબાદ 12મો પ્રશ્ન, આઈ નિયમ મુજબ કોમર્શિયલ વાયરિંગમાં દિવાલમાંથી પસાર થતા કંડક્ટરને સુરક્ષિત કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ વુડ બેટન, બી રિજિડ મેટલ કોન્ડ્યુટ, સી ફ્લેક્સિબલ મેટલ કોન્ડ્યુટ અને ડી ફ્લેક્સિબલ નોન મેટલ કોન્ડ્યુટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિજિડ મેટલ કોન્ડ્યુટ. ત્યારબાદ 13મો પ્રશ્ન, લેનનું પૂરું નામ કયું છે? તો ઓપ્શન એ લોડ એરિયા નેટવર્ક, બી લોકલ એરિયા નેટવર્ક, સી લોકલ એવિએશન નેટવર્ક અને ડી લોકલ એક્ટિવ નેટવર્ક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લોકલ એરિયા નેટવર્ક. ત્યારબાદ 14મો પ્રશ્ન, લેનનું ઇન્ટર પ્રોસેસર અંતર કયું છે? તો ઓપ્શન એ 1000 કિમીથી ઉપર, બી 10 કિમીથી 1000 કિમી, સી 1 કિમીથી 10 કિમી અને ડી 0 કિમીથી 1 કિમી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 0 કિલોમીટરથી 1 કિલોમીટર. ત્યારબાદ 15મો પ્રશ્ન, લેનમાં ડેટા ટ્રાન્સમિશન માધ્યમ કયું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે પીવીસી કેબલ, બી આર્મર્ડ કેબલ, સી બેલ્ટેડ કેબલ અને ડી કોઅક્સિય કેબલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોઅક્સિય કેબલ. ત્યારબાદ 16મો પ્રશ્ન, લેનની વિશેષતા શું છે? તો ઓપ્શન એ ફક્ત એક કમ્પ્યુટરનો સમાવેશ કરો,
બી એક જ બિલ્ડિંગમાં બે અથવા વધુ કમ્પ્યુટરનું જૂથ, સી વિવિધ બિલ્ડિંગમાં કમ્પ્યુટરનું જૂથ, અને ડી જુદા જુદા વિસ્તારમાં કમ્પ્યુટરનું જૂથ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, એક જ બિલ્ડિંગમાં બે અથવા વધુ કમ્પ્યુટરનું જૂથ. ત્યારબાદ 17મો પ્રશ્ન, યુપીએસનું વિસ્તરણ એટલે કે પૂરું નામ શું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. ત્યારબાદ 18મો પ્રશ્ન, ઓફલાઈન યુપીએસના બ્લોક ડાયાગ્રામમાં કયો ભાગ એક્સ તરીકે ચિહ્નિત થયેલ છે? તો મિત્રો અહીંયા બ્લોક ડાયાગ્રામ આપે છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ રીસેટ સ્વિચ, બી ચેન્જ ઓવર સ્વિચ, સી કંટ્રોલ પેનલ, અને ડી બેટરી ચાર્જર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, બેટરી ચાર્જર. ત્યારબાદ 19મો પ્રશ્ન, બેકઅપ સમય અને યુપીએસની બેટરીની ક્ષમતા વચ્ચે શું સંબંધ છે? તો ઓપ્શન એ બેટરીની ક્ષમતામાં વધારો, બેકઅપ સમયમાં વધારો, બી બેટરીની ક્ષમતામાં વધારો, બેકઅપ સમયમાં ઘટાડો, સી બેટરીની ક્ષમતામાં ઘટાડો, બેકઅપ સમયમાં વધારો, અને ડી બેટરીની ક્ષમતાનો બેકઅપ સમય સાથે કોઈ સંબંધ નથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, બેટરીની ક્ષમતામાં વધારો, બેકઅપ સમયમાં વધારો. ત્યારબાદ 20મો પ્રશ્ન, વીજળીથી રક્ષણ માટે યુપીએસના ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગમાં કયો ઘટક જોડાયેલ છે? તો ઓપ્શન એ ડાયોડ, બી ટ્રાન્ઝિસ્ટર, સી ટ્રાયોડ, અને ડી પોલિએસ્ટર કેપેસિટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, પોલિએસ્ટર કેપેસિટર. ત્યારબાદ 21મો પ્રશ્ન, કયા ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણને યુપીએસની જરૂર છે? તો ઓપ્શન એ એર કન્ડિશનર, બી માઇક્રોવેવ ઓવન, સી કમ્પ્યુટર, અને ડી ટેલિવિઝન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કમ્પ્યુટર. ત્યારબાદ 22મો પ્રશ્ન, યુપીએસ વાયરિંગમાં બેટરીને યુપીએસની નજીક શા માટે મૂકવી જોઈએ? તો ઓપ્શન એ કેબલની લંબાઈ ઘટાડવા માટે, બી સલામતીના કારણોસર, સી બેટરીનું આયુષ્ય વધારવા માટે, અને ડી વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે, એટલે કે ટુ રિડ્યુસ વોલ્ટેજ ડ્રોપ. ત્યારબાદ 23મો પ્રશ્ન, બે કે તેથી વધુ યુપીએસના ઇન્ટરકનેક્શન માટે કોમર્શિયલ ઇન્સ્ટોલેશનમાં શું એડજસ્ટમેન્ટ કરવું જોઈએ? તો ઓપ્શન એ મેન્યુઅલી કનેક્ટ કરીને, બી રિલે પર ફેરફારનો ઉપયોગ કરીને, સી રોટરી સ્વિચનો ઉપયોગ કરીને, અને ડી આઈસીડીપી સ્વિચનો ઉપયોગ કરીને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, રિલે પર ફેરફારનો ઉપયોગ કરીને, એટલે કે બાય યુઝિંગ એ ચેન્જ ઓવર રિલે. ત્યારબાદ 24મો પ્રશ્ન, ઇન્વર્ટરની ક્ષમતા કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો ઓપ્શન એ વોટ કલાક, બી એમ્પિયર, સી વોટ એમ્પિયર, અને ડી એમ્પિયર કલાક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વોલ્ટ એમ્પિયર. ત્યારબાદ 25મો પ્રશ્ન, ઇન્વર્ટર અને બેટરીને જોડવા માટે કયા વાયરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ પીવીસી 1.5 ચોરસ મીટર એમએમ કોપર વાયર, બી ખાસ ઓટો વાયર, સી પીવીસી 1.5 ચોરસ એમએમ એલ્યુમિનિયમ વાયર, અને ડી પીવીસી 2.5 ચોરસ એમએમ કોપર વાયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ખાસ ઓટો વાયર, એટલે કે સ્પેશિયલ ઓટો વાયર. ત્યારબાદ 26મો પ્રશ્ન, ઇન્વર્ટરમાં ન્યુટ્રલ કેવી રીતે આપવામાં આવે છે? તો ઓપ્શન એ ઇન્વર્ટર આઉટપુટ અને એસી મેઇન માટે તે સામાન્ય છે, બી અલગ તટસ્થ વાયર આપવામાં આવે છે, સી ન્યુટ્રલ માત્ર આઉટપુટ માટે જ આપવામાં આવે છે, અને ડી ન્યુટ્રલ એસી મેઇન માટે જ આપવામાં આવે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ઇન્વર્ટર આઉટપુટ અને એસી મેઇન માટે તે સામાન્ય છે, એટલે કે ઇટ ઇઝ કોમન ફોર ઇન્વર્ટર આઉટપુટ એન્ડ એસી મેઇન્સ. ત્યારબાદ 27મો પ્રશ્ન, RJ45 કેબલમાં કેટલા કલર કોટેડ વાયરો હોય છે? તો ઓપ્શન એ 4, બી 6, સી 8, અને ડી 10. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 8. ત્યારબાદ 28મો પ્રશ્ન, ઇથરનેટ RJ45 કેબલની બે જોડીમાં કયા બે રંગનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ વાદળી અને નારંગી, બી વાદળી અને બ્રાઉન, સી નારંગી અને લીલો, અને ડી બ્રાઉન અને નારંગી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, નારંગી અને લીલો. ત્યારબાદ 29મો પ્રશ્ન, કો એક્સિયલ કેબલનો શું ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ વીજળીના ટ્રાન્સમિટ કરવા માટે, બી પાવર વાયરિંગ માટે, સી વિડીયો સિગ્નલ ટ્રાન્સમિટ કરવા માટે, અને ડી ઘણના વાયરિંગ માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વિડીયો સિગ્નલ ટ્રાન્સમિટ કરવા માટે. ત્યારબાદ 30મો પ્રશ્ન, કોઈ પણ પ્રકારના વાયરિંગ ઇન્સ્ટોલેશન માટે જરૂરી સામગ્રીનો અંદાજ કાઢવાની તૈયારી દરમિયાન લેવામાં આવેલું પ્રથમ પગલું શું છે, એટલે કે સ્ટેપ શું છે? તો ઓપ્શન એ લેઆઉટ લેવો, બી પરીક્ષણ માટે એસેસરીઝની ખરીદી કરો, સી પરીક્ષણ માટે સાધનો તૈયાર કરો, અને ડી કેબલ પરીક્ષણની ખરીદી કરો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, લેઆઉટ લેવો, એટલે કે ટેક ધ લેઆઉટ.
ત્યારબાદ 31મો પ્રશ્ન, આઈના નિયમ મુજબ વાણિજ્યિક વાયરિંગમાં ફ્લોર લેવલથી ઇન્સ્ટોલ કરવા માટે એનર્જી મીટરની ભલામણ કરેલ ઊંચાઈ કઈ છે? તો ઓપ્શન એ 1 મીટર કરતાં ઓછું નહીં, બી 1.5 મીટર કરતાં ઓછું નહીં, સી 2 મીટર કરતાં ઓછું નહીં અને ડી 2.5 મીટર કરતાં ઓછું નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 1 મીટર કરતાં ઓછું નહીં, એટલે કે નોટ લેસ ધેન 1 મીટર. ત્યારબાદ 32મો પ્રશ્ન, તો મિત્રો આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ કલરથી હાઇલાઇટ કરવામાં આવે છે એ અગાઉ ઓનલાઈન સીવીટી પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન છે. તો અહીંયા 32મો પ્રશ્ન, કોમર્શિયલ વાયરિંગમાં કંડક્ટર, રચનાત્મક ઉપકરણો અને સ્વિચ ગિયરની પસંદગી પહેલાં સેના પર વિચારણા કરવામાં આવે છે? તો ઓપ્શન એ ડાયવર્સિટી ફેક્ટર, બી વાયરિંગનો પ્રકાર, સી વાયરિંગનું સ્તર અને ડી વાતાવરણની સ્થિતિ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયવર્સિટી ફેક્ટર. ત્યારબાદ 33મો પ્રશ્ન, ઉદ્યોગમાં મોટર કનેક્શન માટે કયા વાયરિંગને પ્રાધાન્ય આપવામાં આવે છે? તો ઓપ્શન એ CTS વાયરિંગ, બી TRS વાયરિંગ, સી PVC કન્ડ્યુટ વાયરિંગ અને ડી મેટલ કન્ડ્યુટ વાયરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મેટલ કન્ડ્યુટ વાયરિંગ. ત્યારબાદ 34મો પ્રશ્ન, ઔદ્યોગિક મોટર વાયરિંગ માટે ઉપયોગમાં લેવાતા વાયરની સાઇઝ કયું પરિબળ નક્કી કરે છે? તો ઓપ્શન એ લોડ કરંટ, બી સપ્લાય વોલ્ટેજ, સી મોટરનો પ્રકાર અને ડી મોટરનો હેતુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લોડ કરંટ. ત્યારબાદ 35મો પ્રશ્ન, ઔદ્યોગિક વાયરિંગમાં વાયરિંગના કેટલા વિભાગો છે? તો ઓપ્શન એ 1, બી 2, સી 3 અને ડી 4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 2. ત્યારબાદ 36મો પ્રશ્ન, કંટ્રોલ વાયરિંગનો હેતુ કયો છે? તો ઓપ્શન એ કરંટ લોડને મર્યાદિત કરવા, બી મોટર ઇનપુટ વોલ્ટેજ વધારવા માટે, સી ડિવાઇસને નિયંત્રિત કરવા માટેના આદેશોનો સંપર્ક કરવા અને ડી લોડ કરંટ માપવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડિવાઇસને નિયંત્રિત કરવા માટેના આદેશોનો સંપર્ક કરવા. ત્યારબાદ 37મો પ્રશ્ન, ઔદ્યોગિક મોટર વાયરિંગમાં પાવર અને કંટ્રોલ વાયરિંગ અલગ કન્ડ્યુટમાં શા માટે ચલાવવામાં આવે છે? તો ઓપ્શન એ સરળ જાળવણી માટે, બી કરંટ રેડિયેશન ટાળવા માટે, સી સરળ ઓળખ માટે અને ડી વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કરંટ રેડિયેશનને ટાળવા માટે, એટલે કે ટુ એવોઇડ કરંટ રેડિયેશન. ત્યારબાદ 38મો પ્રશ્ન, કંટ્રોલ ઓન ઓફ સ્વિચોને ઔદ્યોગિક મોટર વાયરિંગ કયા સ્તરે મૂકવામાં આવે છે? તો ઓપ્શન એ કંટ્રોલ પેનલની નજીક, બી મુખ્ય ઇનપુટની નજીક, સી પ્રવેશદ્વાર પાસે અને ડી મોટર પાસે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મોટર પાસે, એટલે કે નિયર ધ મોટર. ત્યારબાદ 39મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 39થી 44 પ્રશ્ન વર્કશોપ કેલ્ક્યુલેશનના છે. તો અહીંયા 39મો પ્રશ્ન, લુબ્રિકન્ટનો હેતુ શું છે? તો ઓપ્શન એ દબાણ વધારવા માટે, બી ઘર્ષણ વધારવા માટે, સી ઘર્ષણ ઘટાડવા માટે અને ડી દબાણ ઘટાડવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘર્ષણ ઘટાડવા માટે, એટલે કે ટુ રિડ્યુસ ફ્રિક્શન. ત્યારબાદ 40મો પ્રશ્ન, મશીનના ભાગોમાં ઘર્ષણ ઘટાડવા માટે શું વપરાય છે? તો ઓપ્શન એ કેરોસીન, બી પેટ્રોલ, સી પાણી અને ડી લુબ્રિકન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લુબ્રિકન્ટ. ત્યારબાદ 41મો પ્રશ્ન, તો 14x+3y+25x+2y કિંમત કેટલી થશે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને ફાઇનલ જવાબ આવે છે 39x+5y. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 39x+5y. ત્યારબાદ 42મો પ્રશ્ન, એની એમ ઘાત ગુણ્યા એની એન માટેનું સૂત્ર કયું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એની એમ પ્લસ એન ઘાત. તો અહીંયા આપણે ગુણાકારનો સંબંધ આધાર સમાન હોય તો ઘાતનો સરવાળો થાય, એ ખાસ યાદ રાખવું. ત્યારબાદ 43મો પ્રશ્ન, એની એમ ઘાત બાય એની એન ઘાત માટેનું સૂત્ર કયું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એની એમ માઇનસ એન ઘાત. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ભાગાકારનો સંબંધ આધાર સમાન હોય તો ઘાતની બાદબાકી થાય છે. ત્યારબાદ 44મો પ્રશ્ન, એ પ્લસ બીનો વર્ગનું વિસ્તરણ કેટલું થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ક્વેર પ્લસ 2ab + b². તો અહીંયા સમજ માટે પ્રથમ પદનો વર્ગ પ્લસ 2 × પ્રથમ પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. ત્યારબાદ 45મો પ્રશ્ન, તો મિત્રો 45થી 50 પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે. તો અહીંયા 45મો પ્રશ્ન, અર્થનું પ્રતીક એટલે કે સિમ્બોલ કયું છે? તો મિત્રો અહીંયા A1, A2, A3 અને A4 આકૃતિ આપી છે
અને આની અંદર અર્થનું સિમ્બોલ જણાવવાનું છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, A3. તો મિત્રો અહીંયા A3 જે આકૃતિ આપી છે એ અર્થનો સિમ્બોલ દર્શાવે છે. ત્યારબાદ 46મો પ્રશ્ન, મોટર ચાલુ કરવા અને બંધ કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ રોટર, બી સ્ટાર્ટર, સી સ્ટેટર અને ડી સ્લિપ રિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટાર્ટર. ત્યારબાદ 47મો પ્રશ્ન, ઓટોમેટિક આયનમાં કયો ભાગ ગરમીનું નિયમન કરે છે? તો ઓપ્શન એ હીટિંગ તત્વ એટલે કે હીટિંગ એલિમેન્ટ, બી પ્રેશર પ્લેટ, સી થર્મોસ્ટેટિક સ્વિચ અને ડી એસ્બેસ્ટોસ શીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થર્મોસ્ટેટિક સ્વિચ. ત્યારબાદ 48મો પ્રશ્ન, એસી વોલ્ટેજ વધારતું કે ઘટાડતું સ્ટેટિક મશીન કયું છે? તો ઓપ્શન એ ટ્રાન્સફોર્મર, બી જનરેટર, સી અલ્ટરનેટર અને ડી ઇન્ડક્શન મોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટ્રાન્સફોર્મર. ત્યારબાદ 49મો પ્રશ્ન, તો 3-પિન સોકેટ ઓળખો. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી A2. તો અહીંયા જે A2 આકૃતિ આપી છે તમે અહીંયા જોઈ શકો છો કે 3-પિન સોકેટ અહીંયા 3 હોલ આપે છે, એટલા માટે એને આ જે A2 આકૃતિ છે એ 3-પિન સોકેટ કહેવાય. ત્યારબાદ 50મો પ્રશ્ન, લાઇન ઇન્સ્યુલેટરની સામગ્રી એટલે કે મટીરિયલ શું છે? તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર, બી એલ્યુમિનિયમ, સી પોર્સેલિન માટી એટલે કે પોર્સેલિન ક્લે અને ડી રબર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પોર્સેલિન માટી એટલે કે પોર્સેલિન ક્લે. ત્યારબાદ 51મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 51 થી 75 પ્રશ્નો એમ્પ્લોયબિલિટી સ્કિલના છે. તો અહીંયા 51મો પ્રશ્ન, સામાજિક અને વ્યાવસાયિક માટે આવશ્યક જીવન કૌશલ્ય હેતુ શું છે? તો ઓપ્શન એ અંગ્રેજી શીખવું, બી માતૃભાષા શીખવી, સી વિદેશી ભાષા શીખવી અને ડી વધુ ભાષા શીખવી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અંગ્રેજી શીખવું એટલે કે લર્નિંગ ઇંગ્લિશ. 52મો પ્રશ્ન, તમારા બોસને સંબોધતી વખતે તમારે ખાલી જગ્યા. તો ઓપ્શન એ અભદ્ર, બી અનૌપચારિક, સી ઔપચારિક અને ડી અભિવ્યક્ત. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઔપચારિક એટલે કે ફોર્મલ. ત્યારબાદ 53મો પ્રશ્ન, હાય તમે કેમ છો શું છે આ ખાલી જગ્યાના ઉદાહરણો છે? તો ઓપ્શન એ ઔપચારિક સંચાર, બી અનૌપચારિક સંચાર, સી નમ્ર સંચાર અને ડી અશિષ્ટ સંચાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અનૌપચારિક સંચાર એટલે કે ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન. ત્યારબાદ 54મો પ્રશ્ન, જ્યારે તમે કોઈને મળો છો ત્યારે તમે પહેલાં શું કહો છો? તો ઓપ્શન એ આવજો એટલે કે ગુડ બાય, બી શુભ દિવસ એટલે કે ગુડ ડે, સી મળીએ એટલે કે સી યુ અને ડી સુપ્રભાત એટલે કે ગુડ મોર્નિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સુપ્રભાત એટલે કે ગુડ મોર્નિંગ. ત્યારબાદ 55મો પ્રશ્ન, પ્રિન્સિપાલે મનોજને બોલાવ્યો, પ્રિન્સિપાલે ખાલી જગ્યા પૂછ્યું, CTS પરીક્ષા માટે ખાલી જગ્યા હોલ ટિકિટ બતાવો. તો ઓપ્શન એ તેને અને તેની, બી તે અને તેની, સી તેની અને તેના અને ડી તેની અને તેને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તેને અને તેની એટલે કે હિમ અને હિઝ. ત્યારબાદ 56મો પ્રશ્ન, ક્રિયાપદના સાચા ભૂતકાળ સાથે ખાલી જગ્યા પૂરો. આઈ ખાલી જગ્યા એ મૂવી યસ્ટરડે એટલે કે મેં ગઈકાલે મૂવી જોઈ હતી. તો મિત્રો અહીંયા જે ઓપ્શન આપે છે અહીંયા સી આપણે વોચ મૂકીશું, વોચેડ, તો આ રીતનું વાક્ય બનશે, મેં ગઈકાલે મૂવી જોઈ હતી. ત્યારબાદ 57મો પ્રશ્ન, ડિવાઇસીસનું એક વચન સ્વરૂપ ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડિવાઇસ. ત્યારબાદ 98મો પ્રશ્ન, ગઈકાલે કરેલી જાહેરાત બિનજરૂરી હતી, યોગ્ય શબ્દ સાથે વાક્ય પૂર્ણ કરો. તો મિત્રો અહીંયા જે ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેડ. તો ઉપરની જે ખાલી જગ્યા છે એની અંદર આપણે મેડ શબ્દ મૂકીશું તો આ રીતનું વાક્ય બનશે, ગઈકાલે કરેલી જાહેરાત બિનજરૂરી હતી. ત્યારબાદ 59મો પ્રશ્ન, યોગ્ય પ્રશ્નાર્થ શબ્દ સાથે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા વેન્ટ રોંગ વિથ યસ્ટરડે ગેમ એટલે કે ખાલી જગ્યા થયું ગઈકાલની રમત સાથે ખોટું. તો અહીંયા ઓપ્શન આપે છે, જ્યાં એટલે કે વેર, બી સો શું એટલે કે વોટ, સી ક્યારે એટલે કે વેન અને ડી કોણ એટલે કે હું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શું એટલે કે વોટ. ત્યારબાદ 60મો પ્રશ્ન, પેસિવ વોઇસમાં ટૂંકના ક્રિયાપદને બદલો. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વોટ ટેકન અને વેર ટેકન એટલે કે લેવામાં આવ્યું અને લેવામાં આવ્યા હતા. ત્યારબાદ 61મો પ્રશ્ન, યોગ્ય શબ્દ સાથે વાક્ય પૂર્ણ કરો. ધ પ્લમ્બર ખાલી જગ્યા ધ ટેપ ઓનલી નાઉ. તો અહીંયા ઓપ્શન આપે છે, ફિટ, બી આર ફિટિંગ, સી ઇઝ ફિટિંગ અને ડી વોઝ ફિટિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇઝ ફિટિંગ.
તો આ ઇઝ ફિટિંગ આપણે ઉપર જે ખાલી જગ્યા છે એમાં એની અંદર આપણે મૂકીશું તો આ રીતનું વાક્ય બનશે, પ્લમ્બર હમણાં જ નર ફિટ કરે છે. ત્યારબાદ 62મો પ્રશ્ન, જ્યારે તમે તાલીમાર્થી પાસેથી સ્ક્રૂડ્રાઈવર લો છો ત્યારે તમારે કહેવું જોઈએ? તો ઓપ્શન એ, મને તમારું સ્ક્રૂડ્રાઈવર આપો. બી, શું તમે મને તમારું સ્ક્રૂડ્રાઈવર આપી શકો છો? સી, તમારી પાસે કેટલું સરસ સ્ક્રૂડ્રાઈવર છે? અને ડી, કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, શું તમે મને તમારું સ્ક્રૂડ્રાઈવર આપી શકો છો, એટલે કે કેન યુ ગીવ મી યોર સ્ક્રૂડ્રાઈવર. ત્યારબાદ 63મો પ્રશ્ન, ભવ્ય વિશાળ પાત્રો લાંબો ચોરસ તેજસ્વી તીક્ષ્ણ સખત તે શેના ઉદાહરણો છે? તો ઓપ્શન એ, શબ્દોનું વર્ણન. બી, ક્રિયા શબ્દો. સી, સર્વનામ. અને ડી, નામકરણ શબ્દો. સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, શબ્દોનું વર્ણન, એટલે કે ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ. ત્યારબાદ 64મો પ્રશ્ન, ટેબલ, વાયર, સોકેટ, કેબલ, હથોડી, ખીલી, પાઇપ, મોટર, રેફ્રિજરેટર તે શેના ઉદાહરણો છે? તો ઓપ્શન એ, ક્રિયા શબ્દો. બી, સર્વનામ. સી, શબ્દોનું વર્ણન. અને ડી, નામકરણ શબ્દો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, નામકરણ શબ્દો, એટલે કે નેમિંગ વર્ડ્સ. ત્યારબાદ 65મો પ્રશ્ન, ફિક્સ, મેઝર, પુલ, ફિટ, ગ્રાઇન્ડ, મિક્સ, ઓપરેટ આર એક્ઝામ્પલ ઓફ, એટલે કે ફિક્સ કરો, માપો, ખેંચો, ઉપાડો, ગ્રાઇન્ડ કરો, મિક્સ કરો, ઓપરેટ કરો, આ ઉદાહરણો કયા છે? તો ઓપ્શન એ, સર્વનામ. બી, ક્રિયા શબ્દો. સી, શબ્દોનું વર્ણન. અને ડી, નામકરણ શબ્દો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ક્રિયા શબ્દો, એટલે કે એક્શન વર્ડ્સ. ત્યારબાદ 66મો પ્રશ્ન, અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્ન ચિહ્ન શેના ઉદાહરણો છે? તો ઓપ્શન એ, ડિઝાઇન. બી, વિરામ ચિહ્નો. સી, ઔપચારિક સંચાર. અને ડી, કોઈ પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વિરામ ચિહ્નો. ત્યારબાદ 67મો પ્રશ્ન, જ્યારે તમે કોઈ વિષય પર ચર્ચા કરો છો ત્યારે તમે શું કહો છો? તો ઓપ્શન એ, તમે શરૂ કરો. બી, મને કહેવા દો. સી, ચાલો ચર્ચા કરીએ. અને ડી, ચાલો સમાપ્ત કરીએ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ચાલો ચર્ચા કરીએ, એટલે કે લેટ્સ ડિસ્કસ. ત્યારબાદ 68મો પ્રશ્ન, જ્યારે તમે નમ્રતાપૂર્વક અસંમત હો ત્યારે તમે શું કહો છો? તો ઓપ્શન એ, હું ભયભીત છું કે મારે અસંમત થવું પડશે. બી, તું ખોટો છે. સી, હું સાચો છું. અને ડી, તે સાચો છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, હું ભયભીત છું કે મારે અસંમત થવું પડશે, એટલે કે આઈ એમ અફેર, આઈ હેવ ટુ ડિસએગ્રી. ત્યારબાદ 69મો પ્રશ્ન, તમને સોમવાર સુધીમાં આપેલ સોંપણી પૂર્ણ કરવા વિનંતી કરવામાં આવે છે, આ એક ઉદાહરણ છે? તો ઓપ્શન એ, અસભ્ય સંચાર. બી, ઔપચારિક સંચાર. સી, અનૌપચારિક સંચાર. અને ડી, કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ઔપચારિક સંચાર, એટલે કે ફોર્મલ કોમ્યુનિકેશન. ત્યારબાદ 70મો પ્રશ્ન, હાવભાવ, ચહેરાના હાવભાવ, આંખનો સંપર્ક શેના ઉદાહરણો છે? તો ઓપ્શન એ, મૌખિક વાતચીત. બી, અમૌખિક વાર્તાલાપ. સી, અભિનય કુશળતા. અને ડી, કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, અમૌખિક વાર્તાલાપ, એટલે કે નોન વર્બલ કોમ્યુનિકેશન. ત્યારબાદ 71મો પ્રશ્ન, યોગ્ય વર્ણન કરતા શબ્દ સાથે વાક્ય પૂર્ણ કરો. આ વિસ્તાર ખાલી જગ્યા છે કારણ કે તેમાં આવેલા મકાનોની કિંમત ઘણી છે. તો ઓપ્શન એ, સુંદર એટલે કે બ્યુટીફુલ. બી, સારો એટલે કે ગુડ. સી, ખર્ચા એટલે કે એક્સપેન્સિવ. અને ડી, જગ્યા ધરાવતો એટલે કે સ્પેસિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ખર્ચાળ એટલે કે એક્સપેન્સિવ. ત્યારબાદ 72મો પ્રશ્ન, યોગ્ય શબ્દોનું વર્ણન કરતા શબ્દ સાથે વાક્ય પૂર્ણ કરો. ધ રોડ ઇઝ માય ટાઉન આર ઇન ખાલી જગ્યા કન્ડિશન, એટલે કે મારા શહેરના રસ્તાઓ ખાલી જગ્યા સ્થિતિમાં છે. તો ઓપ્શન એ, સારી એટલે કે ગુડ. બી, ખર્ચાર એટલે કે એક્સપેન્સિવ. સી, સુંદર એટલે કે બ્યુટીફુલ. અને ડી, સલામત એટલે કે સેફ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સારી એટલે કે ગુડ. ત્યારબાદ 73મો પ્રશ્ન, યોગ્ય શબ્દોનું વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો. દેર ઇઝ એ ખાલી જગ્યા ગાર્ડન વિથ લવલી ફ્લાવર્સ. તો અહીંયા ઓપ્શન આપે છે, સારો. બી, જગ્યા ધરાવતો. સી, મોટો. અને ડી, સુંદર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, સુંદર એટલે કે બ્યુટીફુલ. ત્યારબાદ 74મો પ્રશ્ન, યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો. તો ધેર ઇઝ એ ખાલી જગ્યા પ્લેગ્રાઉન્ડ નિયર અવર હાઉસ. તો અહીંયા ઓપ્શન આપે છે, જગ્યા ધરાવતું એટલે કે સ્પેસિયસ. બી, મોટું એટલે કે બિગ. સી, સુંદર એટલે કે બ્યુટીફુલ. અને ડી, સારું એટલે કે ગુડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, મોટું એટલે કે બિગ. ત્યારબાદ 75મો પ્રશ્ન, યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો. ધેર આર ખાલી જગ્યા એપાર્ટમેન્ટ ઇન માય નેબરહુડ, એટલે કે મારા પડોશમાં ખાલી જગ્યા એપાર્ટમેન્ટ છે. તો ઓપ્શન એ, ખર્ચાળ. બી, સુંદર. સી, સારો. અને ડી, જગ્યા ધરાવતો.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, જગ્યા ધરાવતો એટલે કે સ્પેસિયસ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર સેટ નંબર 2 વિશે આપણે ચર્ચા કરીશું.